नमस्कार मित्रों, पीजे गढ़िया यूट्यूब चैनल में फरी आपनो स्वागत छे। आपणे अभ्यास करवानो छे लेक्चर नंबर 27 चैप्टर 4 लक्ष 2000 નો વિભાગ થી પેલું માંગ્યા પ્રમાણે જવાબ આપો। રકમ આપણે કી છે? જો y 3x2 16x16 x 4 હોય તો કોષ્ટકની રીતે સાબિત કરો કે જ્યારે x tends to -4 એટલે કે x ની -4 કિંમત હોય ત્યારે y ની -8 મતલબ આપણો જવાબ છે -8 મળે। તો આપણે કોષ્ટકને સાબિત કરવાનું છે એટલે કોષ્ટકનું મેં કોલમો મૂકી દીધેલા છે। તો પેલા રકમ તરફ આગળ વધીએ તો આપણે જે રકમ આપી છે પેલા એને મૂકી દીધી। તો y 3x2 16x16 x 4। તો આપણે જાણીએ છીએ મિત્રો કે અંશ અને છેદમાં સૌપ્રથમ શું કરવાનું થશે તો કે સામાન્ય નીકળતા તો સામાન્ય કાઢવા પડશે, સામાન્ય ન નીકળતા હોય તો પહેલા છેલ્લા પદનો ગુણાકાર કરશો આપણે, કારણ કે આપણી પાસે ત્રણ સ્ટેપ રકમ આપેલી છે અંશમાં, બરોબર। પહેલા છેલ્લા પદનો ગુણાકાર કરો એટલે 16 × 48 x2 માં એવા ભાગ પાડવાના કે સર્વાભાગ બાકી કરો તો 16 આવવા જોઈએ અને બે પદનો ગુણાકાર કરો તો પહેલા છેલ્લા પદનો ગુણાકાર થાય, બરોબર। તો આપણે 16 × 48 x2 એના એવા ભાગ પાડીએ કે 16 આવે, તો આપણે એ ક્યાં આવ્યો પડશે તો કે 12 × 48 12 + 4 કરીએ એટલે વચ્ચેનો પદ આવશે 12 × 4 કરીએ એટલે પહેલા છેલ્લા પદનો ગુણાકાર થશે। ક્લિયર આવી ગયું દોસ્તો? ચાલો આગળ વધીએ। તો y 3x2 12 × 48 અવયવ પાડવા છે એટલે 12x પહેલા મોટું પદ મૂકવાનું જે નિશાની નિશાની છે, પછી આપણે 16 કરવા છે એટલે 4x નિશાની કેવી કરશું તો કે આની જે નિશાની હોય એ નિશાની કરીએ તો જ સરવાળો થશે, જો વિરુદ્ધ નિશાની કરો તો બાદ બાકી છે એટલે 12 માંથી 4 બાદ કરીએ તો 8, તો આપણે 16 કરવાના છે તો આપણે શું કરવું પડે 12x + 4x આપણે 16 કરીએ તો 16 થાય અને ગુણાકાર કરો તો પહેલા છેલ્લા પદનો ગુણાકાર 16 × 48 થઈ જશે પ્લસ 16 છેદમાં x + 4। હવે બે માંથી સામાન્ય કાઢીએ, આ બે માંથી સામાન્ય નીકળશે 3x, 3 આમાંય છે 3 આમાંય છે, બે માં x x છે એને કોમન લઈ લો તો વિધુ માં અહીંયા x પ્લસ આમાંથી 3x આગળ લઈ લીધા આપણે અહીંયા એટલે વચ્ચે હું 4 3 × 12 એટલે 4 બનશે પ્લસ જે નિશાની હોય આ બે માંથી સામાન્ય હું નીકળશે તો કે 4 કાંઈ વધશે હું આ બે માંથી 4 કોમન લઈ લીધા x વધશે પ્લસ આમાંથી 4 આગળ લઈ લીધા એટલે કેટલા વધશે 4 છેદમાં x + 4। આ બે વધ સરખા છે પ્રથમ કૌંસ છે એટલે કૌંસમાં લઈ લો એટલે x + 4 બીજા રકમ વૈધી બીજા કૌંસમાં મૂકી દો 3x + 4 છેદમાં x + 4 હવે x + 4 ઉડી જાય બાકી દેલ મૂકી દો 3x + 4 એટલી રકમ આપણી પાસે આવી ગઈ। તો આ જે રકમ વૈધી છે હવે એમાં નથી છેદ ઉડાડી શકતા, નથી સામાન્ય કાઢી શકતા કે નથી માં કોઈ ફેરફાર કરી શકતા, તો હવે શું કરવું પડે તો કે હવે આપણે કોષ્ટક તરફ આગળ વધી જઈએ અને x ની લિમિટ જે આપણે આપેલી છે -4 તો પેલા -4 ની આસપાસની કિંમત આપણે ધારણા કરવી પડશે। તો કઈ રીતે ધારશો તો કે -4 આ બાજુ આપણે માઇનસ કરી દેલો છે, બરોબર, -4 -0.1 એટલે -4.1 થશે, -4 -0.01 બાદ કરીએ એટલે બે માઇનસ છે એટલે 4.01 થશે। મિત્રો માઇનસ નિશાની છે, ન ખ્યાલ આવતો હોય તો કેલ્ક્યુલેટર નો ઉપયોગ ફરજિયાત કરો, બરોબર। કઈ રીતે કરવાનું છે તો કે -4 કેલ્ક્યુલેટર માં દબો, પછી ત્રીજી રકમ આપણે શું બાદ કરવાનું છે 0.001 એટલું બાદ કરવાનું છે એટલે -4 -0.001 બાદ કરો એટલે બરાબર નિશાન દબાવશો એટલે 4.001 આવશે, બરોબર। ત્યાર પછી આગળ વધીએ, હવે તો આપણે ત્રણ રકમ ધારી લઈએ, ત્રણ રકમ આ બાજુ ધારી લઈએ તો -4 +0.1 કરીએ એટલે જવાબ આવશે +3.9। ત્યાર પછી -4 +0.01 કરીએ એટલે જવાબ આવશે 3.99। ત્યાર પછી -4 +0.001 કરીએ તો આપણો જવાબ આવશે 3.99।
बीजो दाखलो आ जवाब